રાજકોટના ગોંડલની સબજેલ વધુ એકવાર ચર્ચાની એરણે ચડી છે. એના કાચા કામના કેદીને જેલના કોન્સ્ટેબલ અને ક્લાર્કે લાકડી વડે લમધારી નાખતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે કેદીએ પાણી પ્રશ્ને બેરેકમાં ધમાલ મચાવ્યો હોવાથી તેને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હોવાનું જેલના અધિકક્ષે જણાવ્યું હતું. ગોમટાના ધનજી બગડાને જેલના યાર્ડ મહીપાસ સિંહ જાડેજા અને ક્લાર્ક મનીષ ચૌહાણે લાકડી વડે ધમધમતા નાખતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યારે ધનજી બગડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બેરેકમાં પાણી આવતું ન હોય અને બુધવારની રાત્રિએ મેં બેલ વગાડતા ધસી આવેલા મહીપાસ સિંહ અને મનીષે મને બેરહેમીથી માર માર્યો હતો. પોલીસે માર મારેલ છે. પાણી બાબતમાં પાણી 6 વાગ્યાનું આવતું નહોતું, તો રાતે 11 વાગ્યે બેલ જમીને પાણી નહોતું પીતું. ભાઈ બેલ મરવીને પોલીસને બોલાવી તો મહીપતભાઈ આવીને મને મેં કીધું પાણી ક્યારે આવશે, તો કે મારા લગ્નમાં આવ્યો છો, તારા હાટું અમે આવીએ છીએ. તો મને કહીશ ગોમટાનો ઓલો ઢેઠો છો ને, મેં તો હા એમ કરીને ગારો બોલવા માંડ્યા ને બહાર ગેટમાં લઈને માર માર્યો. ત્યારે જેલના અધિક્ષકે હાલમાં આખા મામલામાં કેદીએ બેરેકમાંથી પાણી મુદ્દે ધમાલ મચાવતા તેને કાબૂમાં લેવા બળપ્રયોગ કરાયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે અગાઉ મોબાઈલ ફોન મળવા મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે ફરી એક કેદીને પોલીસ કર્મીઓએ માર મારતા ચર્ચાનો વિષય બની છે ગોંડલ સબજેલ. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.